થોડાક સમય પહેલા એક ભારતીય મૃત્યુ પામ્યો અને પછી નર્કમાં ગયો ત્યાં નર્કમાં ગયો તો બધા નરક હતા એક અમેરિકાનું નરક એક બ્રિટન નું નરક એક ભારતનું નરક બાર બોર્ડ માર્યા હોય અમેરિકા નહીં તમારે પાવી જેતપુર વાળા બોડેલી વાળા અહીંયા બોર્ડ માર્યા છે ને જે તે લાઇનમાં બેસે એમ ત્યાં બધા બોર્ડ મારેલા હોય અમેરિકાનું નરક એ બધા લાઇનમાં ઉભા હોય એમાં ભારતના નરક આગળ ઘણી લાઈન હતી કારણ કે આપણે વસ્તી વધારો ને એટલે ત્યાં બધી લાઈન ઘણી હતી તો પેલા એ વિચાર કર્યો કે આપણે તો અહીંયા ટ્રાફિક બહુ છે પણ સાથે મનમાં પ્રશ્ન એટલે થયો કે ભારતના માણસો તો ભારતના હતા હતા પણ આપણી આપણા પ્રશ્ન થયો કે અમેરિકન એમ્બેસી માટે ભારતીયો અહીંયા ઇન્ડિયામાં ઉભા ઠીક છે પણ ભારતીય નરક માટે અમેરિકનો અહીંયા ઉભા રહે લાઈનમાં આ કેવું એટલે પૂછ્યું કે તમે લોકો અમારા આગળ કેમ આવો છો સજા કે અહીંયા ઓછી થાય ના કે સજા તો બધે સરખી થાય શું થાય એક એ ખુરશી પર પાંચ કલાક બેસવાનું ઇલેક્ટ્રિક ખુરશી હોય અને કરંટ આપે આંચકા આપે મોઢામાંથી ફીણા નીકળી જાય આવી આકરી સજા છે બીજી સજા ખીલાની પથારી સો જેવા અણીદાર ખીલા એના પર દસ કલાક રહેવાનું એ સજા છે ત્રીજી સજા એક પેલો આવે છે જલ્લાદ અને સો જેટલા ચાબુક હંટર ફટકારે છે આ ત્રીજી સજા તો બધે સરખી જ ચાકે સરખી તો એ ભારતના નર્ક આગળ કેમ લાઈનમાં ઉભા છો એક એમાં એવું છે કે ભારતના નર્કમાં લાઈટના દાંધિયા છે એટલે ખુરશી છે પણ કરંટ આવતો નથી એટલે એ તો ચિંતા ટળી ગઈ કે એમાં તો રાહત મળી જાય પછી બીજું એક એક ખીલાવાળી કાઢી ગયા છે પથારી છે પણ ખીલા કાઢી ગયા છે અને કે પેલો કોરડા તો ફટકાર છે ને એક એ આવે છે ખરો પણ મસ્ટર પર સહી કરીને જતો રહે છે પ્રાથમિક શાળામાં સહી કરીને જતા રહે છે ઘણા સહી કરવા નથી જતા કોક ના પાસે કરાવે છે આ દશા અહીંયા જેવું હોય એવું ઉપર થાય છે આ પ્રમાણિકતાનો અભાવ સચ્ચાઈનો અભાવ જોવા મળે એની વચ્ચે આપણે કાર્ય કરવાનું છે સચ્ચાઈ સાથે મહાન એમ સૂત્રો નહીં બીએપીએસ માં તો સો એ સો કેવા આ પ્રમાણિક સચ્ચાઈ વાળા અને મહારાજની એ અપેક્ષા છે વરતાલમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલુ હતું અને મહારાજ કે આવો બેટીએ પરમ અંશો કે ગારો છે મહારાજ કે ગારો નથી આ તો ચંદન છે મહારાજ બેટવા લાગ્યા અને કેટલાક મહારાજ એવા સુતા અને થોડું ઘણું ચોપડી ચોપડી અને ગોઠવાઈ ગયા લાઈનમાં નજીક આ એટલે મહારાજ કે આ તો ગારો છે પેલા કે પણ મહારાજ આગળ વાળા માટી હતી એવી જ માટી છે મહારાજ કે તો આ ગારો છે પેલું ચંદન છે કેમ ચંદન બની ગયું સચ્ચાઈ હતી એટલે ચંદન બની ગયું સચ્ચાઈ ન હોય તો એ ગારો જ છે એમ ક્યારે કાર્ય ન કર્યું હોય અને યશ મેળવવાની ઈચ્છા નહીં રાખવાની બીજાએ કર્યું હોય અને આપણે સામેથી ખેંચી લેવાની ભાવના નહીં રાખવાની સચ્ચાઈ પ્રમાણિકતા સાથે કાર્ય કરવાનું શ્રીજી મહારાજે પરમહંસોને આદેશ આપ્યો હતો કે રોજના પાંચ માણસોને વર્તમાન ધરાવવા સત્સંગી કરવા અને પછી ભોજન લેવું કેટલું કઠિન કહેવાય આપણને ચાતુર્માસમાં આદેશ આપે છે કે આખા વર્ષ દરમિયાન પાંચ જણાને સત્સંગી કરવા તોય નથી કરી શકતા રોજના પાંચને સત્સંગી કરવા એ કેટલી કઠિન આજ્ઞા કહેવાય પરમંશો પ્રયત્ન કરે ન મળે તો ઉપવાસ થાય એક દિવસના બે દિવસના ત્રણ ત્રણ દિવસના પરમંશોનો ઉપવાસ થાય એટલે કોઈ ખરી ભક્ત વિનંતી કરી મહારાજ ખમૈયા કરો કરો દયા મહારાજે થોડું કન્સેશન આપ્યું મહારાજ કંઈક કામ કરવાનું પ્રયત્ન કરવાનો અને ના મળે સાંજ સુધી ન મળે તો પછી જાડને કે ફૂલ છોડને વર્તમાન ધરાઈ દેવાના એને સત્સંગી કરવાનો અને પછી જમવાની છૂટ જો આપણને આવું કીધું હોય તો ઘણા તો અમારે પૂજા પછી પહેલું જ જાડ હો દે પહેલો જ છોડ હોદે તેમ નહી પહેલેથી છોડ નહીં કરવાનો અને પછી એ ફૂલ છોડને છોડવાના સ્વાર્થની ગંધ નહીં પ્રામાણિકતાની અંદર ઘણીવાર આપણા મનમાં નવા નવા હોય એ તાર થાય કે બીએપીએસ નું આટલું કાર્ય કરીએ તો શું સુધારો થાય અમારા રાજકોટના જ એક કાર્યકર્તા થોડાક મોડા પડ્યા એટલે મેં એને કીધું કાર્ય કરો આટલું સરસ સંપ્રદાય આવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે એ કે સ્વામી આટલા વર્ષોથી કાર્ય કરું છું ન તો મારું શરીર શરીર સુધર્યું ન તો મારી આર્થિક સ્થિતિ સુધરી કોઈ ફેરફાર થતો નથી ડાયાબિટીસ છે સહેજ પણ ઓછું થતું નથી મેં કીધું ઠાકોરજીને પ્રાર્થના કરીશું એ કે બધા સંતો પ્રાર્થનાની વાત કરે છે પણ કશો ફેરફાર થતો જ નથી પ્રાર્થના કરીશું પ્રાર્થના કરીશું કઈ ફેરફાર થયો જો મોળા પડી જવાય છે કારણ કે કાર્ય કરે છે પણ સાથે અપેક્ષા એવી રાખીને કાર્ય કરે છે કે હું કાર્ય કરું તો બાપા મારા ઘરનું સાચવી લે હું કાર્ય કરું તો બાપા મારી આર્થિક સ્થિતિ સાચવી લે હું કાર્ય કરું બાપા મારી શારીરિક સ્થિતિ સાચવી લે એ સાથે નહીં બદલાની ભાવના નહીં સચ્ચાઈ મારે મારી રીતે કાર્ય કરા કરવું છે સ્વાર્થની ગંધ નહીં મહાત્મા ગાંધીજી સાબરમતી આશ્રમમાં રહેતા હતા એમના દીકરા મોટા હરિલાલ હરિલાલની દીકરી રામી અને રામીના પતિ કુંવરજી પારેખ એને ટીબી થઈ આરામ કરવા માટે સાબરમતી આશ્રમમાં આવ્યા છ મહિના રોકાયા તબિયત સુધરી ગઈ પછી પોતાના ઘરે પહોંચ્યા ગાંધીજી લેટરની અંદર લખતા હતા કે છ મહિના અહીંયા રોકાયા એનું બિલ આટલા રૂપિયા થયું છે મોકલી આપજો એટલે કસ્તુરબા જોઈ ગયા કસ્તુરબા કે ગાંડા થયા છો દીકરાની દીકરીના ઓછા કઈ બિલ લેવાય આપણા ત્યાં આવ્યા તેનું બિલ થોડું લેવાનું હોય એ વખતે ગાંધીજી પોતે બોલ્યા આ મહાત્મા ગાંધીજીની આ બાપુજીની સંપત્તિ નથી આ તો લોકોનો આશ્રમ છે અને સચ્ચાઈ કહેવાય અને પ્રામાણિકતા કહેવાય એમ આપણા મનની અંદર પણ આવી પ્રમાણિકતાની ભાવના હંમેશા રહ્યા કરે એ સચ્ચાઈ છે કાર્ય કર્યા કરવાનું પ્રમાણિકતા સાથે જોશો તમે રિપોર્ટો વિડીયો કાર્ય ન કર્યું અને રિપોર્ટ ભરવાના ખોટા ભરવાના એમાં પણ પ્રમાણિકતા રાખીએ સભામાં ગયા જ ન એને ખોટી વાત કરવાની ક્યારેય આપણે અપ્રમાણિક ન બનીએ તો કાર્યનિષ્ઠાનું બીજું લક્ષણ છે પ્રામાણિકતા ત્રીજું લક્ષણ છે જવાબદારી સમજે મારી જવાબદારી શું નરેન્દ્ર મોદી બે હજાર બે ના ઇલેક્શન વખતે અમદાવાદમાં એક બૂથ પર ગયા અને નરેન્દ્ર મોદીએ પૂછ્યું પેલા કર્મચારીને કે દોસ્ત આ વખતે ચૂંટણીમાં તારો એજન્ડા શું છે એટલે પેલો કે સમગ્ર ગુજરાતની અંદર ભાજપ ભાજપનો જય જયકાર કરી નાખો સમગ્ર ગુજરાત વાંધો નહીં ના વાંધો નહીં એનું કામ કરશે એટલે સમગ્ર ગુજરાતમાં ભાજપનો જય જયકાર કરી નાખો એજન્ડા છે એ વખતે નરેન્દ્ર મોદી એને બોલ્યા કે સમગ્ર ગુજરાતમાં ભાજપનો જય જયકાર કરવો એ મારો એજન્ડા છે તારો એજન્ડા તો એલિસ જય જયકાર કરવો એ છે આપણને જે છે ને એમાં જય જયકાર કરવાનો સમગ્ર બીએપીએસ નો વર્લ્ડમાં જય જયકાર કરવો એની વાત તો પ્રમુખ સ્વામી કરશે પણ તમારો એજન્ડા ભાવનગરમાં જય જયકાર કરવો ને એ તમારો એજન્ડા છે એને રંગવાની વાત એ આપણે કરવાની એ આપણો એજન્ડા છે જવાબદારી સમજવાની આજે મારી તમારી સૌની તકલીફ શું છે માણસ માત્ર પોતાના સિવાય તમામની જવાબદારી જાણે છે બિપિનભાઈએ શું કરવું મને ખબર હોય ગોધાણીએ શું કરવું મને ખબર હોય પણ મારે શું કરવું એ મને ખબર ન હોય બધાની જવાબદારી આપણને મંડળ સંચાલક નિરીક્ષકે શું કરવું એ ખબર હોય એ કે નિરીક્ષકે મંડળનો રિપોર્ટ લેવો જ જોઈએ મુલાકાત લેવી પડે મહિનામાં આટલા વખત એ બધું જાણે પણ મંડળ કાર્યકરો સંપર્ક કેટલી વાર કરવાનો એ આપણે ન જાણીએ આપણે આપણી જવાબદારી ખાસ સમજીએ અને જે જવાબદારી સમજીને કાર્ય કરે છે એ ક્યારેય પાછા નથી પડતા હોરે હોરે જુદ્ધે ન ઉચડીએ ગણને કેમ કાર્યકર થવું છે આ કે હાથ થઈ જઈએ કરો ને કે કઈ આપવા કરવાનું તો નથી ના કે કઈ આપવા કરવાનું નથી શરૂઆતમાં કશું આપવાનું નથી હોતું ફોર્મ ભરતી વખતે પછી કેટલું લઈ લેવાનું હોય છે ફોર્મ ભરાવે તો આ મજા આવે શિબિરમાં આવવા મળે અને આનંદ કિલ્લોલ થાય બાપાનો લાભ મળે અને એવા શરૂઆતમાં જોડાઈ જાય ને અને ઉત્સાહથી અને પછી થોડા વર્ષો કાઢ્યા પછી એ કે આપણને ખબર નહોતી આટલું બધું ટાઈટ થઈ જવાશે પછી પ્રશ્ન થાય છે પછી એની એ જવાબદારી આપણને ગમતી નથી કારણ કે એનો મહિમા નથી સમજાયો પાછા પડવાની ભાવના થાય પણ જે જવાબદારી સમજે છે સુખ દુઃખમાં પાછા નથી પડતા સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ હતા કાગળિયો સરદારે તારનો સંદેશો વાંચ્યો વાંચ્યા પછી ખમીસના ખિસ્સામાં નાખી દીધો અને કેસ લડ્યા કેસ જીતી બતાવ્યો એ સમયે સરદારના મિત્ર પોતે બોલ્યા મિસ્ટર પટેલ વોટ વોઝ ધ મેટર શું હતું સંદેશામાં સરદારે બતાવ્યો એના મિત્રે વાંચ્યું ચિઠ્ઠીમાં તારમાં લખ્યું હતું કે તમારા ધર્મપત્નીનું મૃત્યુ થયું છે એ સમયે સરદાર પટેલની ઉંમર પચીસ વર્ષની હતી તો એના પત્ની નાના હતા પચીસ વર્ષની ઉંમરે પોતાના ધર્મપત્ની મૃત્યુ પામી જાય છતાં પણ જે કેસ લડી શકતા હોય જીતી બતાવી શકતા હોય એને કાર્ય નિષ્ઠા કહેવાય આ તો બે બે દિવસની શિબિરમાં કેટલી વાર ઘરે કોલ કરી દીધા હશે એ કે આવવાના જ ફાવે જ છે ઘરે કેમ છો ઘરે સારું છે ઘણું હારું જ છે ત્યાં બધા મજામાં જ છે ઘણા જ કેતો રોકઈ જ જજો જો રાખે તો આ કાર્ય નિષ્ઠા અહીંયા આવ્યા પછી ના વિચાર ના આવે આ જવાબદારી સમજીને સુખ દુઃખ માં પાછા ન પડે